વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પદ્ધતિ વિશે ચર્ચા કરવાની છે સામૂહિક શ્રેણીની, જે ચેપ્ટર આપણું શરૂ છે એમાં મોસમી વધઘટો મેળવવાની પદ્ધતિ, બરાબર? તો મોસમી વધઘટો મેળવવાને જેને આપણે ઇંગ્લિશમાં કહીશું મેથડ ઓફ ફાઇન્ડિંગ સિઝનલ વેરિએશન. તો અહીંયા તમને એ પદ્ધતિઓના જે સમ છે એ એક્ઝામની અંદર પૂછાતા હોય છે. તો મુખ્ય તે ત્રણ પદ્ધતિઓ છે, જોઈ શકો છો, સાથે સાથે તમારી નોટબુકની અંદર નોંધ પણ કરી શકો છો. મોસમી સરેરાશની પદ્ધતિ, મોસમી સૂચકાંકની પદ્ધતિ, મોસમી ચલિત સરેરાશની પદ્ધતિ. તો આપણે જે શીખવાની છે પદ્ધતિની શરૂઆત કરીએ. પહેલી પદ્ધતિ મોસમી સરેરાશની પદ્ધતિ, બરાબર? એ પદ્ધતિ મુજબ કેવી રીતના મોસમની સરેરાશ મેળવવામાં આવે છે, બરાબર? વધઘટ જે થાય છે એ કેવી રીતના મેળવવામાં આવે છે? તો યાદ રાખવાનું છે અહીંયા કે વિવિધ વર્ષોની મોસમની આપેલી માહિતી પરથી જે સરેરાશ નક્કી કરવામાં આવે છે તેને મોસમી સરેરાશ કહે છે. એટલે કે અલગ અલગ મોસમ હોય, શિયાળો, ઉનાળો અને ચોમાસું, બરાબર? એની માહિતી આપણી પાસે હોય અલગ અલગ વર્ષોની, તો એના દ્વારા જે તમે સરેરાશ નક્કી કરો છો, બરાબર, એવરેજ જેને આપણે કહીએ છીએ, એને કહેવાય મોસમી સરેરાશની પદ્ધતિ, વધઘટ મેળવી એવું આપણે કહી શકીએ છીએ, બરાબર? તો અહીંયા આપણે એનું ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ, એટલે કે એક્ઝામ્પલની ગણતરી કરીએ. તો શરૂઆત કરીએ, જોઈ શકો છો એક્ઝામ્પલ નંબર 15. રકમને સમજીએ, નીચેની સમય શ્રેણી માટે મોસમી સરેરાશની પદ્ધતિથી મોસમી વધઘટ શોધો. આપણને કીધેલું છે કે કઈ વધઘટ ચોખ્ખું કઈ રીતે છે મોસમી સરેરાશની પદ્ધતિથી, બરાબર? તો મોસમ આપ્યો છે શિયાળો, ઉનાળો અને ચોમાસું. ત્યારબાદ અનાજનું ઉત્પાદન ટનમાં 1000, બરાબર? તો અહીંયા છે 1994માં આપ્યું છે 41,000 ટન, 30,000 ટન, બરાબર? આ એકમ છે એના. ત્યારબાદ 95નું આપ્યું છે, 96નું આપ્યું છે અને 97. તો દરેક વર્ષનું મોસમ પ્રમાણેનું ઉત્પાદન આપ્યું છે, બરાબર? તો એને ધ્યાનમાં રાખીને મોસમી સરેરાશની પદ્ધતિથી મોસમી વધઘટ મેળવવાની છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, કેવી રીતના સમ આવો જો પૂછાય એક્ઝામમાં તો ગણવાનો થાય. તો સૌ પ્રથમ આપણે એની રકમ લખી નાખેલી છે, બરાબર? પછી તમારે બે ખાના અહીંયા પાડવાના થશે. એક, ચાર વર્ષ છે ને, 1, 2, 3 અને 4. તો 4 વર્ષનું મોસમી કુલ ઉત્પાદન મેળવશું અને પછી મોસમી સરેરાશ મેળવીશું, બરાબર? 4 વર્ષનું મોસમી કુલ ઉત્પાદન અને પછી આવશે મોસમી સરેરાશ, બરાબર? તો અહીંયા શું થાય, તો કે આ 4 વર્ષનું જે ઉત્પાદન છે શિયાળાનું, બરાબર, એનો કુલ સરવાળો કરવાનો. એટલે 41 વત્તા 43 વત્તા 40 વત્તા 30, તો એ થશે અહીંયા કુલ 154. એવી રીતના બીજા ઉનાળાનો જે છે ઉત્પાદન એનો સરવાળો કરવાનો, બરાબર? તો 30 વત્તા 40 વત્તા 44 વત્તા 40 બરાબર થશે 154. ત્યારબાદ ચોમાસાની જે આપી છે માહિતી ઉત્પાદનની એનો સરવાળો કરીએ, 35 વત્તા 35 30 30, એટલે એનો કુલ ટોટલ થશે 130. તો આવી રીતના 4 વર્ષનું મોસમી કુલ ઉત્પાદન મેળવી નાખ્યું. હવે મોસમી સરેરાશ મેળવવાની છે. સરેરાશ એટલે આપણે બીજું એને મધ્યક પણ કહીએ છીએ. તો અવલોકનોની સંખ્યાનો કુલ સરવાળો જે આપણે મેળવો કેટલો આવ્યો, 154 અને ભાગ્યા અવલોકનોની સંખ્યા, તો કેટલા વર્ષનો હતો, તો 4, જે આવશે તમારો જવાબ 38.5. એવી રીતના 154 ભાગ્યા 4, અહીંયા પણ 38.5 અને અહીંયા આવશે 130 ભાગ્યા 4, એટલે એનો જવાબ આવશે 32.5. તો ખૂબ જ સરળ છે સમાન આ પદ્ધતિથી ગણવું. તો આશા રાખું છું કે જે આપણે સમજૂતી મેળવી એ સારી એવી સમજાણી છે. ત્યારબાદની જે બીજી પદ્ધતિ હતી એના વિશે આપણે સમજૂતી મેળવી, જે પદ્ધતિનું નામ છે મોસમી સૂચકાંકની પદ્ધતિ, બરાબર? મોસમી સૂચકાંકની પદ્ધતિ આપણે દાખલાની ગણતરી કરીશું. તો મોસમી સૂચકાંકની પદ્ધતિમાં યાદ રાખવાનું છે ફક્ત એનું સૂત્ર, આ પદ્ધતિ મુજબ કેવી રીતના ગણતરી થાય સૂચકાંકની, બરાબર? તો આ પદ્ધતિના દરેક મોસમની કિંમતોનો સરવાળો કરીને, દરેક મોસમની કિંમત જે હોય એનો સરવાળો કરવાનો, એની સરેરાશ કિંમત મેળવવાની. ત્યારબાદ શું કરવાનું, તો કે સરેરાશ કિંમતોના સરવાળાને મોસમની સંખ્યા વડે ભાગીને, તો સર્વસામાન્ય સરેરાશ જે છે એ મેળવવાની, ત્યારબાદ એને 100 વડે ગુણવાનું અને જે જવાબ મળે એને કહેવાય મોસમી સૂચકાંક. તો આવી રીતના આ સૂત્ર યાદ રાખવાનું છે કે મોસમી સૂચકાંક બરાબર મોસમી સરેરાશની કિંમત છેદમાં સર્વસામાન્ય સરેરાશ ગુણ્યા 100, બરાબર? તો આ સૂત્રની મદદથી દાખલાની ગણતરી કરવાની છે. તો જોઈએ એક્ઝામ્પલ આપણે, બરાબર?
નીચે આપેલી માહિતીના આધારે મોસમી સૂચકાંકની ગણતરી કરો. ચોખ્ખું લખ્યું છે મોસમી સૂચકાંક, તો મોસમ આપ્યો છે ત્રણેય બરાબર. સૌરાષ્ટ્રમાં શાકભાજીનું ઉત્પાદન 1000 ટનમાં 1995, 1996 અને 1997 ત્રણેય વર્ષનું ઉત્પાદન આપ્યું છે. અને આપણે કઈ પદ્ધતિએ ગણતરી કરવાની છે, તો કે મોસમી સૂચકાંકની પદ્ધતિએ ગણતરી કરવાની. તો ખૂબ જ સરળ છે આ પદ્ધતિ પણ. તો એ પદ્ધતિ મુજબ કેવી રીતના દાખલાની ગણતરી થાય, તો રકમ અહીંયા મેં નોંધીને રાખેલી છે, જોઈ શકો છો. શિયાળો ઉનાળો ચોમાસું, એના પછી શું કરવાનું છે. હવે આ પદ્ધતિમાં ગણતરીમાં થોડોક ફેરફાર થઈ જાય છે. તો અહીંયા છે એનો શિયાળો જે છે એનો કુલ ટોટલ કરવાનો 59, આનો કુલ ટોટલ એની નીચે મૂકીએ 90, અને આનો કુલ ટોટલ અહીંયા મૂકીએ 54 બરાબર. તો ત્યારબાદ મેળવશું દરેક મોસમ માટેની સરેરાશ બરાબર, મોસમની સરેરાશ કિંમત મેળવી. તો એ કેવી રીતના મળે, કુલ સરવાળો જે મેળવો એ, તો કે હા 69 આવ્યો એના ભાગ્યા 3, એટલે કે કેટલા કેટલા મોસમ છે 1, 2 અને 3, તો એના ભાગ્યા 3 કરશું એટલે શિયાળાની મોસમી સરેરાશ આવશે 23. એવી જ રીતના 90 ભાગ્યા 3 એટલે અહીંયા આવશે 30. એવી જ રીતના 54 ભાગ્યા 3 એટલે અહીંયા આવશે 18. થઈ ગયું. ત્રણેય જે મોસમ છે શિયાળો ઉનાળો ચોમાસું એની સરેરાશ આવી ગઈ, મોસમી સરેરાશ જેને આપણે કહીએ છીએ બરાબર. ત્યારબાદ શું મેળવવાનું છે, તો કે ત્યારબાદનું જે સ્ટેપ છે એ છે સર્વસામાન્ય. આ યાદ રાખજો, સર્વસામાન્ય સરેરાશ. તો સર્વસામાન્ય સરેરાશ એટલે શું, તો કે મોસમી સરેરાશ જે મેળવી બરાબર, આ જે મેળવીને આપણે એનું એની સરેરાશ કરવાની. તો અહીંયા 23 વત્તા 30 વત્તા 18 ભાગ્યા કેટલા છે 1, 2 અને 3, તો 71 ભાગ્યા 3 એટલે અહીંયા આવશે 23.7 બરાબર. તો આને કહેવાય સર્વસામાન્ય. તો મોસમી સૂચકાંક મેળવવાનું સૂત્ર શું હતું આપણું, એ યાદ હોવું પડે. મોસમની સરેરાશ કિંમત છેદમાં સર્વસામાન્ય સરેરાશ ગુણ્યા 100. તો દરેક મોસમ માટે મેળવવાનું, શિયાળા માટે મોસમી સૂચકાંક બરાબર. તો એની મોસમી સરેરાશ કેટલી મેળવી દીધી આપણે 23. તો 23 ભાગ્યા સર્વસામાન્ય તો કોમન જ રહેશે દરેકમાં, 23.7 ગુણ્યા 100 એટલે અહીંયા આવશે 97.05. એવી રીતના આવશે ઉનાળા માટે બરાબર મોસમી આંક. તો ઉનાળાનો કેટલો મળ્યો, તો સર્વસામાન્ય મોસમી સરેરાશ 30, અને સર્વસામાન્ય તો સેમ જ છે 23.7 ગુણ્યા 100 એટલે 126.58 આ જે મળે છે એ આપણો આન્સર છે બરાબર. અને ત્યારબાદ ચોમાસા માટે, ચોમાસા માટે મોસમી આંક બરાબર, તો એ 18 હતો અને સર્વસામાન્ય 23.7 ગુણ્યા 100 એટલે એનો આવશે જવાબ 75.95. તો આ પદ્ધતિ થઈ ગઈ મોસમી સરેરાશની પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો. તો જે સમજૂતી મેળવી, આશા રાખું છું કે બંને પદ્ધતિ, મોસમી જે સૂચકાંકની પદ્ધતિ આપણે અત્યારે જોઈ એ, અને એની પહેલાંની જે આપણે જોઈ મોસમી સરેરાશની પદ્ધતિ, એ બંને સારી એવી સમજાણી છે વિદ્યાર્થી મિત્રો. જો દાખલાની સમજૂતી તમને સારી એવી મળી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલો નહીં, તમારા ગ્રુપ્સની અંદર વધુને વધુ શેર કરો, જેથી કરીને તમારા ફ્રેન્ડ્સ જે છે એ આ દાખલા છે એ સમજી શકે સરળતાથી. તો હવે પછીની જે પદ્ધતિ, ત્રીજી પદ્ધતિ આપણી જે હતી બરાબર, કે જેનું નામ હતું મોસમી ચલિત સરેરાશની પદ્ધતિ, એ પદ્ધતિ આપણે હવે પછીનો જે લેક્ચર રહેવાનો છે એ પદ્ધતિની લેક્ચરની અંદર આપણે એના વિશે સમજૂતી મેળવીશું ફ્રેન્ડ્સ. તો વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર આપનો. થેન્ક યુ સો મચ.